પંદરસો કરોડ બોગસ બિલિંગ કૌભાંડનો મામલો તપાસ અધિકારી એડિશનલ કમિશનર અમિત સિંઘલની બદલી સિંઘલે કરોડના દબાવવાનો પ્રયાસ કર્યો હતો સિંઘલે બોગસ બિલિંગ ઢીલ હતી આરોપી જયશંકર થઈ હતી જયશંકર ધરપકડ બાદ સિંઘલે તપાસમાં મૂકી હતી ઢીલ તો તપાસમાં ઢીલના કારણે કરોડો રૂપિયાનું થયું હતું નુકસાન કરોડોના કૌભાંડ છતાં માત્ર જયશંકરથી તપાસ સમેટાઈ તો જયશંકરે લારી ગલ્લાવાળાના નામે બનાવી હતી કંપની વધુ વિગત સાથે હતા શૈલેષ ત્રિવેદી સુરત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તો બીટીવી એડિટર ગઢવી અમારા ન્યુઝરૂમ માંથી લાઈવ જોડાઈ ગયા છે સલેશ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ જીએસટીમાં જે પંદરસો કરોડ બોગસ બિલિંગનું જે કૌભાંડનો મામલો સામે આવ્યો હતો અને હવે અમિત બદલી છે કારણ કે કરોડના દબાવવાનો ક્યાંક પ્રયાસ હતો શું આ સમગ્ર મામલો અને કઈ રીતે તેમણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલામાં એટલે કે કૌભાંડને દબાવવા માટે ઢીલ દાખવી હતી સમગ્ર કૌભાંડે એવી રીતે આચરવામાં આવ્યું છે કે જે રીતે આ જીએસટી અમલમાં આવ્યો ત્યાર પછી એક વાત કહેવામાં આવી હતી કે આ ફૂલપ્રૂફ સિસ્ટમ છે ક્યાંય ચોરીનો અવકાશ નથી પરંતુ કેટલાક એક્સપર્ટ લોકોએ એમાં ચોરીનો અવકાશ શોધી કાઢ્યો હતો તેનો લાભ જયશંકર દુબેએ લીધો હતો જયશંકર દુબેએ એકસો સત્તાવન જેટલી બોગસ એક્સપોર્ટની આઈસી એટલે કે લાયસન્સ મેળવ્યા હતા જુદી જુદી વ્યક્તિઓના નામે તેમાં ખાસ કરીને સચિન પાંડેસરા વિસ્તાન ઉન વિસ્તારના જે શ્રમિકો હતા તેમના નામે લાયસન્સ લેવાયા હતા આજથી લગભગ છ એક મહિના પહેલા વીટીવીએ આ કૌભાંડનો જે તે સમયે પર્દાફાશ પણ કર્યો હતો જે પાનના ગલ્લાવાળાના નામે લાયસન્સ લેવાયું હતું તેની સાથે પણ વીટીવીએ વાત કરી હતી આ સમગ્ર કૌભાંડમાં ત્યાર પછી દબાણ વધતા જયશંકર દુબેની ધરપકડ થઈ હતી જયશંકર દુબેની ધરપકડ બાદ એક એવી આશા અપેક્ષા હતી કે સમગ્ર મામલામાં હવે પછી જે એકસો સત્તાવન બોગસ એક્સપોર્ટ લાયસન્સ લેવાયા છે એમાં તપાસ આગળ વધશે અને તેમાં શહેરના મોટા માથા અથવા તો કોઈ પણ વ્યક્તિના નામ ખુલશે પરંતુ આશ્ચર્યજનક રીતે છેલ્લા ચારેક મહિનાથી આ સમગ્ર કૌભાંડમાં તપાસ જયશંકર દુબે થી આગળ વધી ન હતી તેને લઈને ઉચ્ચ જે આઈજીએસટી જીએસટી સીજીએસટી એના ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને એની એક થોડા સમય પહેલા એટલે કે દિવાળીની આસપાસના સમયમાં રિવ્યુ કરવામાં આવ્યો હતો સમગ્ર કેસનો એમાં કંઈક ને કંઈક જે સિંગલ અહીંયાના એડિશનલ કમિશનર હતા એમને એમની તપાસમાં ઢીલાસ હોવાનું જાણવા મળ્યું હતું જે તે સમયે એટલે કે દિવાળી પછી આ તપાસ એમની પાસેથી લઈ લેવામાં આવી હતી પરંતુ તાજેતરમાં જ તેમની બદલી કરી દેવામાં આવી છે જી બિલકુલ ખાસ કરી વાત કરવામાં આવ્યા સમગ્ર મામલો જે સામે આવ્યો છે તે કૌભાંડ કઈ રીતે એટલે કે કોઈ જ ચોરી નહીં કરી શકાય પરંતુ આ રીતે બોગસ બિલિંગ ના કૌભાંડો સામે આવતા હોય છે આ તો પંદરસો કરોડ નું બોગસ બિલિંગ કૌભાંડ છે આ સમગ્ર કૌભાંડ કઈ રીતે કરવામાં આવતા હોય છે બિલકુલ મનીષા સમજવા જેવી વાત છે કે જ્યારે જીએસટી લાગુ પડ્યું ત્યારે એના પેલા શરૂઆતમાં અઢાર ટકા ને અઠ્યાવીસ ટકા મોટા ભાગની વસ્તુઓ પર જીએસટી લગાડવામાં આવ્યું હતું હવે જીએસટીમાં એવી સિસ્ટમ છે કે તમે જે પણ નિકાસ કરો અથવા તો માલ વેચો એટલે એના ઉપર જીએસટી છે એ તમારે શરૂઆતમાં ભરવાની પછી ઇનપુટ ક્રેડિટ લઈ લેવાની હવે એમાં આ લોકો જે ભેજા બાજુ છે એમાં આ જયશંકર દુબે જે હમણાં શૈલેષભાઈ નામ લીધા એ જયશંકર દુબે પાનના ગલ્લા વાળા કે યુપીના જેટલા પણ અહીંયા બેરોજગાર જે મજદૂરો છે એના નામે એક તો સત્તાવન ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો પોતે અધિકારીઓની મિલી ભગત ધંધો બતાવ્યો અને કેટલીક એવી અઢાર ટકા ને અઠ્યાવીસ ટકાની જે વસ્તુઓ હતી એ વસ્તુઓની નિકાસ બતાવી હવે નિકાસ કાગળ ઉપર થાય અને નિકાસ બતાવી નિકાસ બતાવીને એ લોકો શું જીએસટી લઈ લે એમ કરીને કોઈ પચાસ કરોડ લઈ લે એકમાં વીસ કરોડ લઈ લે એમ પંદરસો કરોડ તો પ્રાથમિક ધોરણે આ એક કૌભાંડ બહાર આવ્યું છે આમાં જો ઊંડી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો એ હજારો કરોડમાં જાય છે અને આ એક સૌથી મોટું એટલા માટે કેન્દ્ર સરકાર માટે રાજ્ય સરકાર માટે અને અધિકારીઓ માટે પણ લાલબત્તી સમાન છે આજે જ આપણે ઊંઝામાં પણ આપણે જોયું જીરાના વેપારીઓ ઉપર દંડ ફટકારવામાં આવ્યું છે આની કોઈ સજા એવી રીતે પ્રાવધાન કરવામાં નથી આવી જેમ જયશુકર દુબે એને બે મહિનામાં જામીન આપી દીધા હવે હજાર પંદરસો બે હજાર કરોડ નું કોઈ કૌભાંડ કરશે એને બે મહિનામાં જામીન મળી જશે તો સ્વાભાવિક છે કે ફરીથી એ જ કામ કરશે કારણ કે અત્યારે નોકરી કરવી આઠ દસ કલાકની એમાં લાખ રૂપિયો પગાર નથી મળતો તો લાખ રૂપિયો પગાર મળે માની લો કે તો બાર વર્ષના બાર લાખ રૂપિયો થાય તો એ તમારા ચાલીસ વર્ષના કેટલા થાય તો એટલા ચાલીસ કે સો વર્ષની નોકરી તો આ લોકો એક વર્ષમાં કરી લે છે એટલું કમાઈ લે છે તો પછી બે મહિના કે ચાર મહિના જેલ જેવું આ લોકો માટે સામાન્ય વાત છે એટલે આ એક એટલું મોટું કોબાન છે એટલું મોટું ષડયંત્ર છે કોઈનો ડર નથી અધિકારીઓની મિલીભગત છે અને હજી પણ આમાં ઊંઝા એપીએમસી માર્કેટ હોય કે બીજા હોય પણ જ્યાં જ્યાં આવી ગડબડો થાય છે એ પણ હકીકત છે એવા એ તપાસ કરવાની જરૂર છે અને માત્ર દંડ થી થાય માત્ર દંડ કરવાથી શું થશે અને આ તો હજારો કરોડો ની ચૂનો લાગેલો છે અને કેટલીક જગ્યાઓ તો એવી છે કે જ્યાં વેપારીઓ અને કાગળ ઉપર જ એ આ લોકો ભેજા બાજુ બતાવે છે અધિકારીઓને મિલી ભગત થી એ પછી વેપાર હોય હવે વેપાર ત્યાં પહોંચ્યું જ ન હોય ખરેખર તો માલ નિકાસ કાગળ ઉપર જોય અથવા તો કાગળ ઉપર ષડયંત્ર ની સજા હોય તો મને લાગે છે કે નહી તો આ બીજા બાજુ બે છૂટી જશે તો બીજા પંદરસો કરોડ કરી નાખશે અને પછી જો પંદરસો કરોડ રૂપિયા કમાતા હોય તો એને વકીલોને પણ શું વાંધો જ આપવાનું સારા સારા વકીલો રોકશે

ભ્રષ્ટાચાર ક્યારેય નહીં અટકી શકે આવા અધિકારીઓની મિલીભગતને રોકવી પડશે અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે અને તો આવા ભ્રષ્ટાચારને દૂર કરી શકાશે